પીએમ મોદી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દેશમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદઘાટન કર્યું હતું. ત્યારે અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીની નીચે 16.6 કિલોમીટર લાંબી છે, જેમાં 6 સ્ટેશનોમાંથી 3 સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તામાં દેશના પ્રથમ અંડરવોટર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. પાણીની અંદરની મેટ્રો ટનલની હુગલી નદીની નીચે 16.6 કિલોમીટરમાં ફેલાયેલી છે. અંડરવોટર મેટ્રો સ્ટેશન હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાના પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડાશે. તેમજ આ અંડરવોટર મેટ્રો સ્ટેશનમાં 6 સ્ટેશનો છે, જેમાંથી 3 સ્ટેશનો અંડરગ્રાઉન્ડ છે. વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવતા લોકોએ પાણીની અંદર મેટ્રોની મજા માણી હતી. યે અંડરવોટર મેટ્રો હૈ જો રિવર હુગલી કે નીચે હૈ. આજ તો મેં બહોત એક્સાઇટેડ હું, ક્યોંકિ આજ હમ પહેલી બાર પીએમ સર કે સાથ મિલેંગે. હા, બહોત અચ્છા લગ રહા હૈ હમ લોગ કો. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા હમારા, સારે જહાં સે અચ્છા હમ બુલબુલે હૈ સકે. કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે, કારણ કે આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું સ્ટેશન પણ છે. હાવડા મેદાન એસ્પ્લેનેડ વિભાગ હુગલી નદી હેઠળ બાંધવામાં આવ્યું છે. હાવડા અને સોલ્ટ લેક શહેરો હુગલી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠે આવેલા છે. એપ્રિલ 2023માં કોલકાતા મેટ્રોએ ટ્રાયલ તરીકે હુગલી નદીની નીચે ટનલ દ્વારા ટ્રેન ચલાવીને ઇતિહાસ રચ્યો, જે ભારતમાં પ્રથમ વખત બન્યું. આ વિભાગ 4.8 કિલોમીટર લાંબો છે, જે હાવડા મેદાનને એસ્પ્લેનેડથી જોડશે. આ વિભાગમાં હાવડા મેદાનને પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર હેઠળ સોલ્ટ લેક સેક્ટર 5 સાથે જોડવામાં આવશે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે 8,600 કરોડ રૂપિયા છે. તેમજ મળતી માહિતી મુજબ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ પ્રોજેક્ટ ખર્ચના 48.5% રોકાણ કર્યું છે. ટનલને પાણીની અંદરના ઉપયોગ માટે યોગ્ય બનાવવા માટે તેના કોન્ક્રીટને ફ્લાય એશ અને માઇક્રોસિલિકાથી ડિઝાઇન કરવામાં આવી છે, જે તેને વોટરપ્રૂફ બનાવે છે. એસ્પ્લેનેડ અને સિયાલહાદ વચ્ચે પૂર્વ પશ્ચિમ સંરેખણનો ભાગ હજુ બાંધકામ હેઠળ છે, જો કે સોલ્ટ લેક સેક્ટર 5થી સિયાલદહ સુધીનો વિસ્તાર પહેલેથી જ ઉપયોગમાં છે. મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશન એટલે કે એટીયુ સિસ્ટમથી ચાલશે, મતલબ કે મેટ્રો ડ્રાઈવર એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગલા સ્ટેશન પર પહોંચી જશે. ઇસ્ટ વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટર ભૂગર્ભ છે, જેમાં હુગલી નદીની નીચેની ટનલ પણ સામેલ છે. બાકીનો ભાગ જમીન ઉપર છે. કોલકાતા મેટ્રોનો હેતુ જૂન અથવા જુલાઈની આસપાસ સોલ્ટ લેક સેક્ટર 5 અને હાવડા મેદાન વચ્ચેના સમગ્ર પૂર્વ પશ્ચિમ માર્ગ ઉપર વ્યવસાયિક કામગીરી શરૂ કરવાનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીની અંદરની મેટ્રોમાં લોકોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકશે નહીં. બ્યુરો રિપોર્ટ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી.